हेलो फ्रेंड्स, आपणे આગળની સ્લાઇડમાં જોયું હતું કે લેઝર કેવી રીતે કામ કરે છે, એચઈએનએ લેઝરના ગુણધર્મો તથા વર્કિંગ પ્રિન્સિપલને બધું જોયું હતું. હવે લેઝરના એપ્લિકેશન જોઈશું, એટલે કે ઉપયોગો જોઈશું. લેઝરના ઉપયોગો જુદા જુદા ફિલ્ડમાં, જેમ કે ઇન્ડસ્ટ્રી, મેડિકલ ફિલ્ડ, મિલિટરી અને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, આ ચાર મુખ્ય ફિલ્ડ છે. એ સિવાય પણ લેઝરના ઘણા બધા ઉપયોગ છે. આપણે મુખ્યત્વે ચાર ફિલ્ડ છે જેમાં એના ઉપયોગો જોઈશું. ઓકે, સૌથી પહેલું છે ઇન્ડસ્ટ્રી. તો ઇન્ડસ્ટ્રીમાં વેલ્ડિંગ, બેલ્ટિંગ, ઇચિંગ, સરફેસ સ્ટ્રેન્થનિંગ એન્ડ પ્રોસેસિંગ, કટિંગ, માર્કિંગ, ડ્રિલિંગ મેટલ્સ, ડિટરમાઇનિંગ ધ ક્વોલિટી ઓફ મેટલ્સ એન્ડ એનિલિંગ પ્રોસેસીસ, એટલે કે વેલ્ડિંગ, મેલ્ટિંગ, ઇચિંગ એટલે કે આઈસી ચિપ બનાવવા માટે જે ઇચિંગ પ્રોસેસ કરવામાં આવે છે એના માટે ઇચિંગ હોય છે. સરફેસ સ્ટ્રેન્થનિંગ, કેટલાક મટીરિયલને સરફેસ એટલે કે એની સપાટી સખત બનાવવા માટે અને સપાટી પર બીજી કોઈ પ્રોસેસ કરવા માટે પણ લેઝર ઉપયોગી છે. કટિંગ, માર્કિંગ, લેઝર એટલે મેટલ શીટ કે એવા ભારે ઓબ્જેક્ટ મેટલના કટ કરવા માટે પણ લેઝર ઉપયોગી છે. માર્કિંગ, લેઝર માર્કિંગ એટલે કોઈ લખાણ કરવું હોય મેટલ ઉપર તો માર્કિંગ. ડ્રિલિંગ એટલે કે છિદ્રો પાડવા માટે. ક્વોલિટી ઓફ, ડિટરમાઇનિંગ ધ ક્વોલિટી ઓફ મેટલ્સ એટલે કે ઓબ્જેક્ટ એટલે પદાર્થની ગુણવત્તા ચકાસવા માટે પણ લેઝરનો ઉપયોગ થાય છે. એનિલિંગ પ્રોસેસીસ, એનિલિંગ પ્રોસેસીસ એટલે કે એટમના સ્થિર કરવા માટે, ઠંડા પાડવા માટે પણ લેઝર ઉપયોગી છે. એડવાન્સ પ્રોસેસ છે, પછી જોઈશું. ઓકે, સૌથી પહેલું વેલ્ડિંગ. એ મિત્રો તમે જોઈ શકો છો કે એક વેલ્ડિંગ મશીન જે લેઝર ઓપરેટેડ છે, જે ધાતુઓનું ઉચ્ચ તાપમાને લેઝર બીમ સૌથી શક્તિશાળી બીમ હોય છે. આ સબ બીમ એટલું શક્તિશાળી હોય કે એ જ્યાં બે મેટલ હોય ત્યાં ભેગું થતાં ઊંચું તાપમાન પેદા થાય છે. આના લીધે બે મેટલનું વેલ્ડિંગ થઈ શકે છે. આ બીજું પણ તમે જોઈ શકો, મેટલ વચ્ચે લેઝર બીમ છે જ્યાંથી આ બંને મેટલ વેલ્ડ થાય છે. ઓકે, લેઝર ડ્રિલિંગ રોબોટ છે. આ રોબોટિક આર્મ છે જે નીચે રહેલા અહીંના ધાતુના તમામ સાધનો, મેટલ સાધનોને વેલ્ડ કરી શકે છે. ઓકે, આ એટલું શક્તિશાળી બીમ હોય છે કે માણસની હાજરી ત્યાં જરૂરી નથી, ત્યાં રાખી ના શકાય, એટલા માટે ડ્રિલિંગ રોબોટ હોય છે આવા. ઓકે, આ એક કટિંગ ટૂલ છે. તમે જોઈ શકો છો કે આ સીટ અનકટ છે હજુ, જેમાં આ લેઝરે અહીંયાથી શરૂ કર્યું કટિંગ. આ કટિંગ માટે વપરાય છે. આ પણ કટિંગ છે. અહીંયાથી તમે જોઈ શકો છો કે લેઝરે મેટલ સીટને કટ કરવા માટે કેવી રીતે વપરાય. લેઝર બીમ છે, લેઝર. ઓકે, આ છે લેઝર એન્ગ્રેવિંગ. મેટલ શીટ ઉપર જ્યારે લખાણ તમે જુઓ ક્યારેક, એ લેઝર એન્ગ્રેવિંગ. એન્ગ્રેવિંગ એટલે ઉપસાવી અથવા લખાણ કરવું મેટ આ રીતે. તો આ લેઝર એન્ગ્રેવિંગનું પણ એક સરસ ઉદાહરણ છે. આ પણ લેઝર એન્ગ્રેવિંગ છે. અહીંયા તમે જુઓ કે ઉપરથી આવતું લેઝર બીમ અહીંયા લખાણ કરે છે. આ લેઝર બીમ નાનામાં નાના અક્ષરો પણ સુધી લખી શકે છે. ફાઇન શેપિંગ ઓફ ઓબ્જેક્ટ્સ. જ્યારે એક વખત કોઈ વસ્તુ બનાવવામાં આવે છે મેટલની, એના બાદ એમાં ખાંચા કે અનિયમિતતા હોય સપાટી પર, તો એ દૂર કરવા માટે પણ લેઝરનો ઉપયોગ થાય, જે મેટલને એકદમ ફાઇન શેપ આપે છે. ઓકે, આ વેલ્ડિંગ ટૂલ છે. આપણે આગળ જોયું, આ છે લેઝર માર્કિંગ. તમે જોઈ શકો આ મેટલની શીટ છે જેની અંદર કેટલાક નંબર લખવામાં આવે છે. હજુ પણ આ લેઝર બીમ નંબર લખે છે. ઓકે, તમે આ તો જોયું હશે. મેટલની તમારી સ્કેલ કહેવાય છે, કંપાસ સ્કેલ જે તમે યુઝ કરો છો, એમાં જે આ માર્કિંગ કરવામાં આવે છે, જે સ્કેલ પાડેલા છે તમે જોઈ શકો છો, એ લેઝર દ્વારા કરવામાં આવેલા. એના લેઝર માર્કિંગનું સારામાં સારું ઉદાહરણ છે. ઓકે, આ છે ક્લેડિંગ. ક્લેડિંગ એટલે કે એક વખત સપાટી યુઝ થઈ હોય, જેમ કે આ સપાટીને ઘસારો પહોંચ્યો હોય ઘર્ષણથી કે કોઈ બીજા મેટલ વપરાતા ભાગોથી, તો એ રીસર્ફેસ કરવા માટે એટલે કે એના રિપેરિંગ કરવા માટે લેઝરનો ઉપયોગ કરવામાં આવે. જેમાં અહીંયા તમે જોઈ શકો કે પાવડર, પહેલાં પાવડર સ્પ્રે નોઝલ છે. આ નોઝલ પાવડર સ્પ્રે કરે છે. અહીંયા લેઝર હેડ છે, જે આ હેડ એ પાવડર અને સરફેસને મળી અને સરફેસને અહીંથી દૂર કરે છે ખરાબ સરફેસને, અને ફાઇનલી નીચેથી તમને નવી સરફેસ મળે છે. બરાબર, જેને કહેવાય ક્લેડ એરિયા કહેવાય. આ ક્લેડ એરિયા થઈ ગયેલો છે. બીમ આ દિશામાં ટ્રાવેલ કરે છે, જેથી આ દિશામાં આવતો બધો નકામા મેટલ શીટ ઉપર નકામો ભાગ એ દૂર કરી આપે છે. એને કહેવાય લેઝર ક્લેડિંગ. ઓકે, લેઝર હાર્ડનિંગ છે. આની અંદર આ બીમ તમે જુઓ છો, આથી ડાયરેક્શન હાર્ડનિંગ. અહીંયાથી લેઝર બીમ આ દિશામાં આવશે. અહીંયા જોઈ શકો છો કે આ છે હાર્ડન્ડ એરિયા છે, હીટેડ એરિયા. લેઝર બીમ એટલું શક્તિશાળી કે મેટલ ગરમ કરે છે, અને ગરમ કરી અને બાદમાં થીજી જાય આ સપાટી, એટલો ભાગ સખત થઈ જાય. આ મેટલ કરતાં પણ આ ભાગ
અતિશય ઊંચા તાપમાને ઠંડુ પડવા, ગરમ કરીને ઠંડુ પડવામાં આવે તો સખત થઈ જાય, એટલા માટે આને મેટલ લેઝર હાર્ડનિંગ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા જુઓ, તમે જોઈ શકો લેઝર ડ્રિલિંગ છિદ્રો પાડવા માટે. આ શીટ જોઈ શકો, આમાં છિદ્રો કેટલા નાના છે, પાછળ તમને બોલપેનનું પોઈન્ટ તમે જોઈ શકો, એના કરતાં પણ આ છિદ્રો નાના છે. એટલે અતિશય નાના ડ્રિલિંગ માટે લેઝરનો ઉપયોગ કરવામાં, જે સામાન્ય કોઈ ટૂલ વડે થઈ શકતા નથી, એવા ટૂલ માટે લેઝર ડ્રિલિંગ વપરાય છે. ઇન્ડસ્ટ્રીમાં અતિશય વપરાતું સાધન છે. અહીંયા તમે આ ફોટોગ્રાફમાં જોઈ શકો છો, એક મેચ સ્ટિક મૂકવામાં આવી છે. એ મેચ સ્ટિકની સાઇઝ જુઓ, જ્યારે અહીંયા લેઝરના મોલ્ડ છે, લેઝર દ્વારા બનાવેલા ધાતુના મોલ્ડ છે, એ તમે જોઈ શકો અતિશય સ્ટિકની સાપેક્ષે ઘણા નાના છે. આટલા ફાઇન અને એકદમ ડેલિકેટ મોલ્ડ બનાવવા માટે લેઝર ઉપયોગી છે. સાદા ટૂલથી આવા મોલ્ડ બની શકે નથી. ઓકે, લેઝર એક્સેલરોમીટર છે. એક્સેલરોમીટર એટલે કે પ્રવેગ માપવાનું સાધન. અહીંયા તમે જોઈ શકો આકૃતિમાં આ મોટરનો ફેન છે, જે પ્રવેગિત ગતિ કરે છે, ફરે છે. એ કેટલા પ્રવેગથી ફરે, કેટલા આરપીએમથી, એટલે કે આરપીએમ માપવા માટે આ સાધન લેઝર બીમ અહીંથી અથડાય અને પાછું આવે, એટલે એક સેકન્ડમાં એની ગણતરી થઈ અને તમને આરપીએમ શોધી આપે છે. આ લેઝર એક્સેલરોમીટર એટલે કે આરપીએમ મીટર છે. ઓકે, હવે મેડિકલમાં યુઝ જોઈશું. મેડિકલમાં બ્લડલેસ અને માઇક્રો સર્જરી, એટલે રક્તવિદાની એટલે કે લોહી ના નીકળે એવી સર્જરી, અને માઇક્રો સર્જરી અતિશય નાની બ્રેઇન સર્જરી કરવી હોય તો પણ લેઝરનો ઉપયોગ થવામાં, કોસ્મેટિક સર્જરી, રેટિનલ ઓપરેશન, રેટિનાનું ઓપરેશન આંખના મોતિયાનું ઓપરેશન, કેન્સર અને ટ્યુમર, કેન્સરની ગાંઠ હોય તો એનું ઓપરેશન પણ લેઝર દ્વારા કરવામાં, વિધાઉટ ડેમેજિંગ સેલ એન્ડ માર્કિંગ ધ હોલ થ્રુ સેલ. જ્યારે બ્રેઇન સર્જરી કરવામાં આવે ત્યારે એના આજુબાજુના કોષોને નુકસાન ના થાય એ રીતે એ હોલની અંદર છિદ્ર કરવા માટે લેઝરનો ઉપયોગ થાય. કારણ કે આજુબાજુના છિદ્રોમાં નુકસાન થાય તો માણસને બીજી ઇન્દ્રિયો ગુમાવવાનો વારો આવે, એટલા માટે લેઝર અતિશય નાનું બીમ કે જે માત્ર એક જ સેલ પર ટાર્ગેટ કરવાનું હોય તો આ લેઝર વપરાય છે. એ વખતે અહીંયા તમે જોઈ શકો છો કે કદાચ તમે સાંભળ્યું પણ હશે કે મોતિયાનું ઓપરેશન, રેટિનલ ઓપરેશન માટે લેઝરનું બીમ વપરાય છે. આ એટલું બધું શક્તિશાળી નથી હોતું જેટલા ઇન્ડસ્ટ્રીયલ લેઝર હોય છે, એનાથી ઓછા મિલીવોટના હોય છે, એટલે કે પાવર ઓછો હોય છે, રેટિનલ ઓપરેશન માટે વપરાય છે. ઓકે, રિમૂવિંગ કેલ્સિટી ફ્રોમ ધ કિડની, એટલે કે કિડનીમાં જ્યારે પથરી થાય છે, પથરીનો દુખાવો થાય ત્યારે આ પથરી એ તમને દુખાવો પેદા કરે એ દૂર કરવા માટે લેઝર બીમનો ઉપયોગી, લેઝર બીમ એ પથરીને તોડીને નાના કટકામાં ફેરવી કાઢે છે જેથી ફાઇનલી એ દૂર કરી શકાય છે. ઓકે, માઇક્રો સર્જરી, બ્રેઇન સર્જરી અને અમુક નાની નાની સર્જરીઓમાં પણ લેઝરનો ઉપયોગ થાય છે. અતિશય નાની જગ્યામાં જ્યારે સર્જરી કરવામાં હોય આવવામાં હોય ત્યારે લેઝર બીમનો ઉપયોગ થાય છે. ઓકે, આ છે કોસ્મેટિક સર્જરી, એટલે કે ફેસ લિફ્ટને બીજા મોઢા પરથી ખીલ દૂર કરવા માટે પણ લેઝરનો ઉપયોગી છે. આંખોના ચશ્માના નંબર દૂર કરવા માટે પણ લેઝર ઉપયોગી છે. ઓકે, ટીથ ક્લિનિંગ એન્ડ વ્હાઇટનિંગ, દાંત અતિશય પીળા હોય કે છારી બાજી હોય તો એ દૂર કરવા માટે પણ લેઝર ઉપયોગી છે. ઓકે, આ છે ફોટોડાયનેમિક થેરાપી. આ થેરાપીની અંદર સૌથી પહેલું કેમિકલ ઇન્જેક્ટ કરવામાં આવે છે બોડીમાં. આ કેમિકલ એકવાર કોઈ ઇન્જેક્ટ થઈ જાય પછી આ કેમિકલ જે જગ્યાએ ટ્યુમર થઈ હોય, કેન્સરની ટ્યુમર થઈ હોય એ જગ્યાએ ભેગું થાય છે. એ બાદ અહીંયાથી જ્યારે લેઝર બીમ બહારથી આપવામાં આવે ત્યારે આ કેમિકલ એક્ટિવ બને છે. એટલે કે જ્યારે આ લેઝર દ્વારા આ કેમિકલને ઉર્જા આપવામાં આવે છે ત્યારે આ કેમિકલ એક્ટિવ થાય છે. આ કેમિકલ બાદમાં રહેલી જે કેન્સરની ગાંઠ કે ટ્યુમર છે એનો નાશ કરે છે અને ફાઇનલી કેન્સરને દૂર કરી શકાય છે. આ ફોટોડાયનેમિક થેરાપી છે, કેન્સર માટે વપરાતી ઘણી બધી ટેકનિકમાંની એક ટેકનિક છે. ઓકે, હવે આપણે મિલિટરીમાં એટલે કે ફોર્સની અંદર ક્યાં ક્યાંનો ઉપયોગ થાય એ જોઈશું. લેઝર ઇઝ યુઝ ટુ ડિટરમાઇન ધ પોઝિશન એન્ડ વેલોસિટી ઓફ ડિસ્ટન્ટ ફ્લાઇન ઓબ્જેક્ટ એક્યુરેટલી. મિલિટરીમાં જ્યારે દુશ્મન મિસાઇલ કે દુશ્મન પ્લેન આવતું હોય એ કેટલી ઝડપથી એટલે કે કેટલા વેગથી, કેટલી હાઉ મચ સ્પીડ, વેલોસિટી એની કેટલી છે એ અને એનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે પણ લેઝર બીમનો ઉપયોગ થાય છે. એ અતિશય જ્યારે આવતું ઓબ્જેક્ટ અતિશય સ્પીડમાં આવતો હોય ત્યારે એનું સ્થાન અને વેગ નક્કી કરવો અનિવાર્ય હોય છે. એ પછી ટેક્ટિકલ હાઈ એનર્જી લેઝર્સ આર યુઝ ટુ ડિસ્ટ્રોય ધ એપ્રોચિંગ ટાર્ગેટ્સ લાઇક મિસાઇલ્સ ઓર પ્લેન્સ. એ મિસાઇલ્સ અને પ્લેન, જે દુશ્મન મિસાઇલ્સ અને પ્લેન આવતા હોય એને ડિસ્ટ્રોય કરવા માટે, એનો વિનાશ કરવા માટે ટેક્ટિકલ હાઈ એનર્જી લેઝર બીમ યુઝ થાય છે. તમે આગળ જોઈશું વિડીયોમાં આપણે. ઓકે,
બીજું છે એમિંગ ધ ટાર્ગેટ. તમે મિત્રો કદાચ આવી ગન ક્યાંય જોઈ હશે મૂવીમાં કે આ ગનની ઉપર લેઝર બીમ લાગેલું જેથી સચોટ નિશાનો લઈ શકાય છે. આ સૈનિક સચોટ નિશાનો લઈ શકશે ટાર્ગેટનું. અહીંયા પણ તમે જોઈ શકો ઇઝરાયેલી સૈનિક ગન ઉપર લેઝર બીમ લગાડ્યું જેથી સચોટ નિશાનો લઈ શકશે. ઓકે, આ છે ટેક્ટિકલ હાઈ એનર્જી લેઝર. આ બીમ જર્મની અને યુએસના સહયોગથી બનાવવામાં આવ્યું છે. આ બીમ અતિશય શક્તિશાળી છે, જેમ કે તમે આ વિડીયોમાં જોઈ શકશો. ઓકે, આ મિત્રો ડ્રોન વિમાન છે, એટલે કે પાયલટ રહિત વિમાન છે, બરાબર, જાસૂસી માટે વપરાતું વિમાન છે. હવે આવતા વિમાનનું કેવી રીતે સ્થાન નક્કી, આ છે ટેક્ટિકલ હાઈ એનર્જી લેઝર બીમ છે, જેનાથી આનું અહીંયા તમે જોઈ શકો કમ્પ્યુટર સ્ક્રીન પર કે એનું સ્થાન નક્કી કરવામાં આવ્યું, એ બાદ લેઝર બીમ ટાર્ગેટ કરવામાં આવ્યું. માત્ર 3 સેકન્ડની અંદર જ એ ડ્રોન વિમાનના નીચે તોડી પાડવામાં આવે છે. તમે જોઈ શકો, ફરીથી તમને વિડીયો રિપ્લે થશે. ઓકે, પહેલા ટાર્ગેટ કરવામાં આવશે, એનું સ્થાન નક્કી કરી અને લેઝર બીમ ત્યાં ફોકસ કરે અને પડીએ. આ સ્લો મોશનમાં તમે જોઈ શકશો. ઓકે, તમે જોઈ શકો ડ્રોન વિમાન માત્ર 3 સેકન્ડમાં તોડી પાડવામાં આવ્યું. ઓકે, આ છે લેઝર ગાઈડેડ મિસાઇલ. રોકેટ લોન્ચરથી લોન્ચ થતી લેઝર ગાઈડેડ મિસાઇલ છે, જે લેઝર ચિંધ્યા માર્ગે આગળ ગતિ કરે છે અને ધારેલા નિશાન સુધી પહોંચી એને વિસ્ફોટ કરી શકે છે. અહીંયા તમે કદાચ આકૃતિમાં લખેલું વાંચી શકશો, અહીંયા લખેલું લેઝર, આ વિમાનની નીચે લાગતું લેઝર ગાઈડેડ મિસાઇલ છે, બરાબર, જે આગળના ફોટામાં આપણે જોઈ. ઓકે, સાયન્સ અને એન્જિનિયરિંગમાં એના ઉપયોગો, ઇન્ટરફેરોમેટ્રિક ટેકનિક્સ, સ્પેક્ટ્રોસ્કોપી, રિમોટ સેન્સિંગ, 3D હોલોગ્રાફી, લીડાર, જીઓલોજી અને સિસ્મોલોજીમાં, એસ્ટ્રોનોમી ફોર ક્રિએટિંગ લેઝર ગાઈડ સ્ટાર, વારાફરથી બધા ઉપયોગો જોઈશું. પહેલો છે ન્યુક્લિયર ફ્યુઝન. ન્યુક્લિયર ફ્યુઝન એટલે કે જ્યારે હિલિયમ અને હાઇડ્રોજન જેવા હલકા તત્વોનું ઉચ્ચ તાપમાને ભેગા કરવામાં આવે, ત્યારે હાઇડ્રોજન અને હાઇડ્રોજનને જ્યારે ભેગા કરવા ત્યારે હિલિયમ અણુ બને છે. આવું ફ્યુઝન ઉચ્ચ તાપમાને થાય છે. નોર્મલી આવું ફ્યુઝન પ્રોસેસ સૂર્યના કેન્દ્ર ભાગમાં ચાલતી હોય, જ્યાં ઉચ્ચ કરોડ સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે. એટલું તાપમાન પૃથ્વી પર શક્ય નથી, પરંતુ તમે લેઝર બીમનો ઉપયોગ કરી તમે એટલું તાપમાન મેળવી શકો. એ તાપમાને હાઇડ્રોજન અને હાઇડ્રોજન હિલિયમ ભેગા થઈને, હાઇડ્રોજન હાઇડ્રોજન તત્વ ભેગા થઈને હિલિયમ અણુ બને છે. એ માટે ન્યુક્લિયર ફ્યુઝન, જેનો અંદરનો ફોટોગ્રાફ છે, જે તમે જોઈ શકો સેન્ટરમાં જે બીમ ફોકસ થાય છે, તે તમને આ બીમ અહીંયા હાઇડ્રોજન હિલિયમ હાઇડ્રોજન અને હાઇડ્રોજન તત્વ ફ્યુઝ થઈ અને હિલિયમ બને છે, અથવા હિલિયમ હિલિયમ ફ્યુઝ કરી અને કાર્બન તત્વ બનાવી શકાય. ઓકે, આ પછી છે લેબોરેટરીમાં કઈ કઈ જગ્યાએ, આ છે ઇન્ટરફેરોમેટ્રિક ટેકનિક છે. આ છે ટ્વીઝર, ઓપ્ટિકલ ટ્વીઝર, મતલબ કે જ્યારે એટમને અતિશય નાનું બળ આપવું હોય એ માટે ઓપ્ટિકલ ટ્વીઝર, આ બહુ એડવાન્સ વસ્તુ છે. જ્યારે એટમને અતિશય નાનું, જેમ કે માઇક્રો ન્યૂટન ફોર્સ, એનાથી પણ નાનું, નેનો ન્યૂટન ફોર્સ, એનાથી પણ નાનું, ફેમટો ન્યૂટન ફોર્સ કે પીકો ન્યૂટન ફોર્સ આપવું હોય, તારા માટે ઓપ્ટિકલ ટ્વીઝર વપરાય છે. લેઝર બીમ એ એટમના ઉપર પોતાની ઉર્જા આપે છે અને એ એટમને તમે જરૂર પૂરતો ધક્કો આપી શકો છો. આ કેટલાક એક્સપેરિમેન્ટમાં વાપરવામાં આવે છે. ઓકે, લેઝર સ્પેક્ટ્રોસ્કોપી, તમે જોઈ શકો છો અહીંયા રોવરયાન મંગળની ધરતી પર ઉતરેલું છે, ત્યાંથી એ ખડકનું નમૂનાનું વિશ્લેષણ કરે છે, એના માટે પણ લેઝર બીમનો ઉપયોગી છે. ઓકે, આ છે ક્રિએટિંગ ગાઈડ સ્ટાર યુઝિંગ હાઈ પાવર લેઝર બીમ, મતલબ કે ગાઈડ સ્ટાર. ગાઈડ સ્ટાર એટલે અવકાશમાં જ્યારે સંદર્ભ મેળવવો હોય ત્યારે તારાનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ જો તમને એવું જરૂર પડે તો લેઝર બીમનો ઉપયોગ કરી અને એક સંદર્ભ બનાવવામાં, અવકાશમાં લેઝર બીમ એટલું શક્તિશાળી હોય કે અવકાશ સુધી પણ જઈ શકે છે. એટલે અવકાશમાં જઈ આનો જે ચંદો હોય એ તમે ગાઈડ સ્ટાર એટલે કે સંદર્ભ તારા તરીકે વાપરી શકો છો. એટલે એના માટે આ લેઝર બીમ
વપરાય છે. આ એન્ટાર્કટિકામાં આવેલું જેનો ફોટો લેવામાં આવેલો છે. ઓકે, ક્રિએટિંગ રાઇટ્સ આ એનો બીજો ફોટોગ્રાફ છે. તમે જોઈ શકો છો કે લેઝર બીમ અવકાશ સુધી જઈ શકે. ઓકે, અહીંયા તમે ફાઇનલી જોઈ શકો કે કેવી રીતે ગાઈડ સ્ટાર છે, જેમ સ્ટારની જેમ જ તમે જોઈ શકો છો કે એક ગાઈડ સ્ટાર બનાવેલો છે. ઓકે, મેઝરિંગ ધ ઇન્ટરસ્ટેલર ડિસ્ટન્સીસ, અહીંયા તમે એનિમેશનમાં જોઈ શકો કેન્દ્રમાં સૂર્ય છે, એની આજુબાજુ તમામ આપણી સૂર્યમાળાના 9 ગ્રહો તમે જોઈ શકો છો વારા પરથી. દરેકનું અંતર નક્કી કરવું હોય તો લેઝર બીમ ઉપયોગી છે. લેઝર બીમ એ ઉપગ્રહ ગ્રહ જઈ અને પાછું આવે એ આ સીધો સમયગાળો ગણવામાં આવે છે, એના ઉપરથી અંતર ગણી શકાય છે. ઓકે, પોઝિશનિંગ અ સેટેલાઇટ ટુ અ જીઓ સ્ટેશનરી ઓર્બિટ, જ્યારે ઉપગ્રહ લોન્ચ કરવામાં આવે છે ઉપગ્રહને જીઓ સ્ટેશનરી ઓર્બિટ એટલે કે ભૂસ્થિર રેખામાં, કે જે આવતકાળ 24 કલાક હોય, માત્ર આવા ઉપગ્રહો ટેલિકમ્યુનિકેશન અને સંચાર વ્યવસ્થા માટે ઉપયોગી છે, એનું ચોક્કસ સ્થાન નક્કી કરવા માટે લેઝર બીમ ઉપયોગી છે. તમે જોઈ શકો છો કે એક લેઝર બીમ બીજાને માટે ગાઈડ કરે છે, એટલે ચોક્કસ કક્ષામાં તમે ઉપગ્રહ મૂકી શકો એ માટે લેઝર બીમ વપરાય છે. ઓકે, મેઝરિંગ ગેલેક્ટિક ડિસ્ટન્સીસ, જ્યારે એક ગેલેક્સીથી બીજા ગેલેક્સીનું અંતર માપવું હોય ત્યારે પણ તમે લેઝર બીમનો ઉપયોગ કરી શકો છો. ઓકે, આ એ જ ફોટોગ્રાફ છે. ઓકે, અંડર વોટર નેવિગેશન, ઉપર ચાલતું તમે જહાજ જોઈ શકો છો, જે નીચે રહેલા કોઈપણ ઓબ્જેક્ટનું સ્થાન નક્કી કરવા માટે અંડર વોટર નેવિગેશન એટલે કે લેઝર કિરણનો ઉપયોગ કરી અને નીચે આવતા કોઈ પદાર્થનું, જેમ કે અંડર વોટર સબમરીનનું સ્થાન તમે નક્કી કરી શકો છો. આ છે લેઝર રિમોટ સેન્સિંગ, મતલબ કે પહાડી વિસ્તાર કે એનું તમારે રિમોટ સેન્સિંગ કરવું હોય તો એના માટે લેઝર બીમથી રિમોટ સેન્સિંગ પણ કરી શકાય. એની ભૂપૃષ્ઠની રચના, એના નદી તળાવ તાપમાન કેટલા છે એ બધાનો પણ ખ્યાલ લેઝર રિમોટ સેન્સિંગ દ્વારા મેળવી શકાય, એ માટે લેઝર ઉપયોગી છે. આ છે રિમોટ સેન્સિંગ થ્રુ સેટેલાઇટ. સેટેલાઇટ તસવીરો તમે જે ઘણી વખત જુઓ છો એના માટે પણ, એટલે કે રિમોટ સેન્સિંગ માટે પણ લેઝર ઉપયોગી છે. ઓકે, આ છે 3D હોલોગ્રાફિક ટેકનિક. તમે જોઈ શકો છો એક સ્ટેજ ઉપર વાઘ છે, જે વાસ્તવમાં સાચો નથી, માત્ર 3D હોલોગ્રામ છે એનો, કે માત્ર વાઘની એક ઇમેજ છે. હોલોગ્રામ બનાવવા માટે પણ લેઝર ઉપયોગી છે. ઓકે, આ છે 3D સ્કેનર લેઝર સ્કેનિંગ. તમે અહીંયા ફોટોગ્રાફમાં પીઝાનો ઢળતો મિનારો જોઈ શકો છો. આ પીઝાનો ઢળતો મિનારો, એની આજુબાજુના વિસ્તારનું 3D લેઝર સ્કેન કરવામાં આવ્યું છે, એટલે કલર તમને કદાચ દેખાય છે અલગ અલગ, એ લેઝર 3D લેઝર સ્કેનના કારણે છે. ઓકે, આ પણ એક નાના પદાર્થનું 3D લેઝર સ્કેન, જે હાથમાં પકડી શકાય એવું લેઝર બીમ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ સાધનને હાથ વડે પકડી અને આ ઓબ્જેક્ટનું 3D લેઝર સ્કેન તમે કમ્પ્યુટર સ્ક્રીનમાં જોઈ શકો છો. આપણે કાગળનું કે લખેલા લખાણનું તમે સ્કેનર પર સ્કેન કરો છો એ 2D સ્કેન હોય છે, આ 3D સ્કેન, 3D સ્કેન કરવા માટે લેઝર ઉપયોગી છે. ઓકે, આ છે લીડાર. લીડાર એટલે કે લાઇટ રડાર. મિત્રો, રડાર તમે નામ સાંભળ્યું છે, રડાર એટલે દૂર આવતા જહાજમાં લાગેલા દૂર આવતા સાધનો, એટલે કે જહાજ એક જહાજ બીજા જહાજનું ચોક્કસપણે સ્થાન અને એની ગતિ કેટલી સ્પીડથી આવે છે એ નક્કી કરી શકે. પરંતુ હવે એ માટે લીડાર એટલે કે લાઇટ ઓપરેટિંગ રડાર, લાઇટથી ચાલતું રડાર, એટલે કે જેમાં લેઝર લાઇટનો ઉપયોગ કરવામાં, અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો રડારની બે એન્ટીના વચ્ચે લેઝર બીમ હોય છે, જે ચારેય દિશામાં ફરતું હોય અને આવતા કોઈ બીજા જહાજને અથડીને પાછું આવે ત્યારે એના પરથી એની ચોક્કસ દિશા અને ચોક્કસ ગતિનું અનુમાન લગાવી શકાય છે, એના રડાર કહેવાય છે. ઓકે, એના બીજા કેટલાક પણ ઉપયોગો છે, જેમ કે ફોટો કેમેસ્ટ્રી, લેઝર સ્કેનર્સ એન્ડ પ્રિન્ટર, લેઝર કુલિંગ, ન્યુક્લિયર ફિશન. ફોટો કેમેસ્ટ્રી એટલે કે રસાયણશાસ્ત્ર, એટલે કેમેસ્ટ્રીની અંદર કેટલીક પ્રક્રિયાઓ કરવા માટે ઉર્જાની જરૂર પડે છે, એ ઉર્જા ગરમ કરીને ન આપતા વિકિરણ દ્વારા એટલે કે લેઝર દ્વારા આપવામાં આવે, જેને ફોટો કેમેસ્ટ્રી કહેવામાં આવે. બાદમાં સ્કેનર, પ્રિન્ટર છે, લેઝર કુલિંગ છે. લેઝર કુલિંગ એટલે કે કેટલાક એટમને ઠંડા કરવા માટે લેઝર કુલિંગ વપરાય છે. લેઝર કુલિંગ ટેકનિક એડવાન્સ ટેકનિક છે. ન્યુક્લિયર ફિઝન આપણે આગળ ફોટોગ્રાફ જોયો હતો. ઓકે, બીજા કેટલાક ઉપયોગો છે, રીડિંગ એન્ડ રાઇટિંગ ડેટા ટુ હાર્ડ ડ્રાઈવ્સ. તમે અહીંયા હાર્ડ ડ્રાઈવનો ઇન્ટરનલ ભાગનો ફોટોગ્રાફ જોઈ શકો છો, કે હાર્ડ ડ્રાઈવમાં ડેટા લખવા માટે કે વાંચવા માટે લેઝર ઉપયોગી છે. એ વખતે બ્લુ રે લેઝર વપરાય છે, તમે નામ સાંભળ્યું હશે. ઓકે,
આ છે રીડિંગ ઓર રાઇટિંગ ડેટા ટુ સીડી અને ડીવીડી. સીડી અને ડીવીડીમાં ડેટા લખવા માટે અને વાંચવા માટે પણ લેઝર વપરાય, એટલે કોમ્પ્યુટર હાલ જેના પર પણ ચાલે છે એ આના વગર શક્ય નથી, લેઝર વગર શક્ય નથી. ઓકે, લેઝર પ્રિન્ટર મિત્રો, જે જે પ્રિન્ટર વાપરવાનો હોય, લેઝર પ્રિન્ટર તમે નામ સાંભળ્યા હશે, લેઝર પ્રિન્ટરની અંદર પણ નામ પણ તમે સજેસ્ટ કરે છે કે લેઝર વપરાય છે, જ્યાં તમે આકૃતિમાં જોઈ શકો છો. ઓકે, ફિંગરપ્રિન્ટ સ્કેનર, કેટલીક જગ્યાએ ચોક્કસ સિક્યોરિટી રાખવા માટે ફિંગરપ્રિન્ટનો ઉપયોગ છે, ફિંગરપ્રિન્ટ વપરાય છે. એ ફિંગરપ્રિન્ટ સ્કેન કરવા માટે પણ લેઝર ઉપયોગી છે. બાજુની આકૃતિમાં તમે એનો બ્લોક ડાયાગ્રામ જોઈ શકો છો. ઓકે, મોર સિક્યોર એટીએમ, કેટલાક એટીએમમાં માત્ર પિન નંબર ન હોતા ત્યાં ફિંગરપ્રિન્ટ રીડર સ્કેનર પણ હોય છે, જે તમારા એટીએમના તમારા બેંક ખાતાને વધુ સિક્યોર બનાવે, એટલે કે સુરક્ષિત બનાવે છે, એના માટે પણ લેઝર ઉપયોગી છે. ઓકે, લેઝર સ્કેનર તમે કદાચ જોયા જ હશે, આ બારકોડ સ્કેનર છે. ઓકે, એ પછી ક્યુઆર કોડ સ્કેનર છે, તમે આવતી એન્ડ્રોઈડ એપ્લિકેશનનો ક્યુઆર કોડ કદાચ વાંચ્યો જ હશે, જોયો જ હશે, એ રીડ કરવા માટે પણ ક્યુઆર કોડ રીડર હોય છે, જે લેઝર ઉપર ચાલતું સાધન છે. ઓકે, લેઝર ગન એઝ અ સ્પીડોમીટર, જ્યારે કોઈ ટ્રાફિકમાં જ્યારે કોઈ સાધન અતિશય સ્પીડથી જાય છે તો એની સ્પીડ શોધવા માટે લેઝર ગન હોય છે, જે તમને સ્પીડ માપી આપે છે. ઓકે, લેઝર અલાઇનમેન્ટ, જ્યારે કોઈ બે ભારે ઓબ્જેક્ટ હોય, એ આકૃતિમાં તમે જોઈ શકો છો, આ બંને ડાયનેમો છે, ઇલેક્ટ્રિક ડાયનેમો છે, બંને વચ્ચે કેબલ કનેક્શન છે, જેનું અલાઇનમેન્ટ હોવું જરૂરી છે, એટલે કે એક રેખામાં હોવા જરૂરી છે. જો આ એક રેખામાં ના હોય તો પાવર પ્રોડક્શનમાં મુશ્કેલી ઊભી થાય, એ માટે એનું અલાઇનમેન્ટ ચોક્કસપણે કરવા માટે લેઝર ઉપયોગી છે. તમે આકૃતિમાં જોઈ શકો છો, પ્લસ ઓર માઇનસમાં અહીંયા એનું લેઝર બીમનું કેટલું અલાઇનમેન્ટ થયું છે જોઈ શકાય છે, એ પ્લસમાં છે કેટલું માઇનસમાં છે, ફાઇનલી 0-0 થાય, મતલબ આ બંને જનરેટર અલાઇન થઈ ગયા છે. એટલે આજકાલ ગાડીના વ્હીલ અલાઇનમેન્ટમાં પણ લેઝરનો ઉપયોગ કરવામાં આવે છે, જે તમને ફાઇનલી અતિશય ચોકસાઈથી તમને અલાઇનમેન્ટ કરી આપે છે. ઓકે, આ છે બબલ ગ્રામ. બબલ ગ્રામ એટલે તમે કદાચ મિત્રો ગિફ્ટ આર્ટિકલની દુકાનમાં ક્યારેક જોયું હશે કે કાચ ઉપર લખેલા, કાચના સ્ફટિક ઉપર લખેલા અક્ષરો કે કોઈ ચિત્ર દોરેલા હોય તો એને બબલ ગ્રામ કહેવાય. આ બબલ ગ્રામ લખવા માટે, કાચ જેવા લેઝર બીમ શક્તિશાળી હોય પણ કાચ જેવા પદાર્થ પર લખવા માટે બબલ ગ્રામ સ્પેશિયલ ટેકનિકથી એક બબલ ગ્રામ તમે આ રીતે આકૃતિ દોરી શકો છો. ઓકે, આ છે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ છે એનો, રાઇટિંગ સબટાઇટલ ટુ ધ ફિલ્મ પ્રિન્ટ્સ. તમે મિત્રો મૂવીમાં ક્યારેક સબટાઇટલ જોયા છે, એ સબટાઇટલ માત્ર હાથથી ન લખતા ફિલ્મ પર, આ ફિલ્મ તમે જોઈ શકો છો, ફિલ્મ પર અહીંયા જ ઇમ્પ્રિન્ટ કરી દેવામાં આવે લેઝર બીમ વડે, એટલે નાના અક્ષરે હોય છે કે ફાઇનલી તમે કાયમ એ ફિલ્મ સાથે જોઈ શકો છો. ઓકે, આ છે લેઝર લાઇન લેવલ્સ, એટલે કે ઘરમાં કે છત ઉપર લેવલિંગ કરવા માટે લેઝર લાઇન લેવલ વપરાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે 4 આ જે લેઝર બીમ છે, 1, 2, 3, 4 લાઇટ ઉત્સર્જન કરે, જેથી તમે ઘરમાં ચોક્કસપણે કોઈ પિન પોઈન્ટ કે કોઈ ઓબ્જેક્ટ લગાવવું હોય તો લગાવી શકો છો. આ પણ લેઝર લાઇન લેવલ જ છે, તમે અહીંયા જોઈ શકો છો કે આ બીમ, આ ફોટોગ્રાફ જે લાગેલું તકતી લાગેલી એ ચોક્કસપણે ક્યાં લગાવી એ નક્કી કરવા માટે પણ લેઝર બીમ વપરાય છે. ઓકે, આ છે લેઝર ટુ મેઝરમેન્ટ ઓફ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ ચોક્કસપણે મેઝર કરવા માટે લેઝર બીમ ઉપયોગી છે, તમે આકૃતિમાં જોઈ શકો છો. ઓકે, આ છે લેઝર ફ્લોર લેવલિંગ. જ્યારે મિત્રો ઘર બનાવવા કે કોઈ ફ્લોરનું લેવલિંગ કરવું હોય, ચોક્કસપણે પરફેક્ટ લેવલિંગ કરવા માટે લેઝર બીમ, તમે જોઈ શકો લેઝર બીમમાંથી ઉદ્ભવતા 4 લેઝર કિરણો તમને ગ્રાઉન્ડ લેવલિંગ કરવા માટે ચોક્કસ સ્થાન આપે છે કે આ લેવલ સરખા લેવલ છે. ઓકે, ફાઇન્ડિંગ હિડન વિપન્સ. તમે આકૃતિમાં જોઈ શકો છો કે માણસ છાપું એટલે કે ન્યૂઝપેપર લઈને જાય, પણ ખરેખર એવું નથી. તમે બાજુની આકૃતિમાં એનું લેઝર સ્કેન જોઈ શકો, એના જોડે નાઇફ જેવી કોઈ વસ્તુ છે, બરાબર. તો આવા હિડન વેપન શોધવા માટે પણ લેઝર ઉપયોગી છે. ઓકે, આ છે રોક શો, જેની અંદર નાઇટ અંદર લેઝર શો તમે કદાચ જોયા જ હશે, એ માટે પણ આ ઉપયોગી છે. મિત્રો, આપણે આજે લેઝરની ઉપયોગિતા જોઈ, એના આગળના યુનિટમાં આપણે જોયું હતું કે લેઝર કેવી રીતે કામ કરે છે, એના પ્રિન્સિપલ, વર્કિંગ, કન્સ્ટ્રક્શન અને
टाइप्स ऑफ लेजर ओर्डिनरी लाइट ने बधुं जोयुं हतुं. ओके, आशा राखू आपने आमां मजा आवी हशे. थैंक यू.